नमस्कार, केम छो विद्यार्थी मित्रों। धोरण 9 ना गणित नी अंदर त्रीजू प्रकरण याम भूमिति नो अभ्यास करी रह्या छीए। विद्यार्थी मित्रों, आगळना लेक्चर नी अंदर याम भूमिति ना जे बेसिक कंसेप्ट होय एनो जे बहु अगत्यनो भाग छे ए आपणे आगळना लेक्चर नी अंदर जोई लीधो। आपणे एवी पण चर्चा करी हती के एना उपर थी ज आगळना तमाम दाखलाओ आपणे शीखवाना थशे, एटले सौथी पहेला तमारे ए लेक्चर कम्प्लीट करवानो छे, एना उपरथी ज आपणे दाखला आजे गणी शकशुं। विद्यार्थी मित्रों, आज आप स्वाध्याय 3.2 की शुरुआत करवानी छे। 3.1 खूब ज सरल छे, परीक्षा की दृष्टिए पण बहु उपयोगी नथी, एटले जाते एक वार प्रयास करी लेजो अने सीधा तमारा पाठ्यपुस्तकनी अंदर स्वाध्याय 3.2 जेना पहला प्रश्न में आवी जाओ। हवे पहला प्रश्ननी अंदर आपणने 2-3 ऑब्जेक्टिव प्रश्न पूछा छे, परंतु ए दरेकना जवाब आपणने आगळना लेक्चरनी मददथी ज मळवाना छे, एटले पहला ए कम्प्लीट होवू जोईए, बराबर। चलो हवे आपणे प्रश्नना जवाब उपर आवी जाइए। तो आपणने पहेलो प्रश्न एम पूछे छे कि याम समतलमां कोई पण बिंदुने दर्शाववा माटे उपयोगमां लेवाती जे समक्ષિતિજ અને શિરોલંબ રેખા છે એના નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, યાદ કરો આપણે અગાઉ ચર્ચા કરી લીધી છે કે જે સમક્ષિતિજ રેખા છે એને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ અને જે શિરોલંબ રેખા છે એને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ। આગળનો લેક્ચર યાદ હોવો જોઈએ। તો અહીંયા તમારે એક વાક્યમાં જવાબ આપી દેવાનો કે ભાઈ સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ અને શિરોલંબ રેખાને વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે। હું અહીંયા ટૂંકમાં લખી દઉં, એક્સ અક્ષ અને વાય અક્ષ, બરાબર છે। તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો છે। બીજા સવાલમાં આવીએ તો આ બે રેખાથી બનતા સમતલના દરેક ભાગને શું કહેવાય છે? બાળકો, આપણે ચાર ભાગની વાત કરી હતી કે ભાઈ બંને રેખાઓ એકબીજાને છેદે ત્યારે આખા સમતલનું ચાર ભાગની અંદર વિભાજન કરે છે। એ ચારેય ભાગને કંઈક આપણે આ રીતે ઓળખતા હતા, યાદ છે? જે પહેલું ભાગ છે એને આપણે પ્રથમ ચરણ કહેતા હતા, જેમાં એક્સયામ ને વાયયામ બંને પ્લસ હોય। પછી બીજા ચરણમાં આવો તો એની અંદર એક્સયામ છે એ માઇનસ, વાયયામ પ્લસ। ત્રીજામાં આવો તો ત્રીજા ચરણની અંદર બંને યામ, એક્સ અને વાય બંને માઇનસ। અને ચોથા ચરણમાં આવીએ તો ચોથા ચરણની અંદર એક્સયામ પ્લસ, વાયયામ માઇનસ હોય, યાદ છે? ચાર ભાગ કઈ રીતે બને છે। ત્યાર પછી ત્રીજો સવાલ, આ બે રેખાઓ જ્યાં છેદે એ બિંદુનું નામ, બરાબર, બંને રેખાઓ આપણે આડી રેખા એક્સ અક્ષ દોરીએ, ઊભી રેખા વાય અક્ષ દોરીએ, બંને રેખાઓ ક્યાં છેદે? શૂન્ય એટલે કે ઝીરો આગળ, જેને આપણે ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ તરીકે ઓળખીએ છીએ। તમારે જવાબની અંદર ઉગમ બિંદુ લખવાનું થશે, બરાબર બાળકો। ચાલો હવે એના પછી પ્રશ્ન બીજામાં આગળ વધીએ, બીજા દાખલામાં આવી જઈએ। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 55 ઉપર છે। બીજા પ્રશ્નની અંદર આપણને એક યામ સમતલ આપેલું છે, એમાં તમે જોઈ શકો છો કે એક્સ અક્ષ અને વાય અક્ષ છે, બંને એકબીજાને ઉગમ બિંદુ ઓ આગળ છેદે છે। વિદ્યાર્થી મિત્રો, આપણા સમતલની અંદર કેટલાક બિંદુઓ આપણને આપેલા છે એને આધારે આપણે અહીંયા કેટલાક ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના છે। બીજું, આપણે અહીંયા જો અવલોકન કરીએ તો પ્રથમ ચરણની અંદર એક્સ અને વાય બંને યામ પ્લસ હોય, ત્રીજા ચરણમાં બંને માઇનસ હોય, મતલબ પહેલું અને ત્રીજું ચરણ એવું છે કે જેમાં બંને યામ પ્લસ અને બંને માઇનસ, બરાબર, પહેલામાં બંને પ્લસ, ત્રીજામાં બંને માઇનસ। જ્યારે બીજામાં આવો તો એક્સયામ માઇનસ, વાયયામ પ્લસ, ચોથામાં આવો તો એક્સયામ પ્લસ, વાયયામ માઇનસ હોય, આ પણ યાદ રાખજો। હવે આપણે ટૂંકા પ્રશ્નોમાં આવીએ, ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં, તો પહેલું છે બી બિંદુના યામ જણાવો। બી બિંદુને તમે જોઈ શકો છો બીજા ચરણમાં છે, હવે એનો એક્સ અક્ષ ઉપર લંબ છે એનું મૂલ્ય -5 છે અને વાય અક્ષ ઉપર જે લંબ છે એનું મૂલ્ય 2 છે, તો એક્સયામ -5, વાયયામ 2, એટલે બી બિંદુના યામ આપણે શું લખી શકીએ? બી ઓફ -5 × 2, બરાબર। યાદ કરો આપણે અગાઉ ચર્ચા કરી લીધી છે કે હંમેશા પહેલાં એક્સયામ પછી જ વાયયામ લખવાના, બરાબર। તો એક્સયામ પહેલાં લખ્યા -5, વાયયામ પછી લખ્યા 2। ત્યારબાદ બિંદુ સીના યામ, હવે સી બિંદુ ક્યાં આવેલું છે? ચોથા ચરણમાં આવેલું છે, તો સી બિંદુનો એક્સ અક્ષ ઉપર લંબ છે એ 5 આગળ છે અને વાય અક્ષ ઉપરનો લંબ છે -5 આગળ છે। તો મિત્રો, એક્સ અક્ષ ઉપર સી છે એ 5 જેટલું મૂલ્ય અને વાય અક્ષ ઉપર -5 જેટલું મૂલ્ય ધરાવે છે, એટલે સી બિંદુના યામ 5 અને -5, હંમેશા પહેલાં એક્સ પછી વાય, બરાબર। હવે ત્રીજા અને ચોથા પ્રશ્નમાં ઊંધું કર્યું, આપણને બિંદુના યામ આપી દીધા અને બિંદુ શોધવાનું કીધું। ત્રીજા પ્રશ્નમાં જુઓ, -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ, ભાઈ -3 એક્સયામ, મતલબ એક્સ અક્ષ ઉપર -3 ગોતો, વાય અક્ષ ઉપર -5 ગોતો, એક્સ અક્ષ ઉપર -3 મળી ગયા, વાય અક્ષ ઉપર ઊભી રેખામાં -5 અહીંયા મળી ગયા, આ બંને ભેગા થાય છે ઈ બિંદુ આગળ, તો આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે બિંદુ ઈ। ત્યારબાદ ચોથા પ્રશ્નમાં આવો,
माइनस चार द्वारा दर्शावात बिंदु एक्सियाम बे वाईआम माइनस चार। चलो एक्स अक्ष पर बे मड़ी गया वाई एक्स पर माइनस चार मड़ी गया आ बने तमे जुओ तो जी बिंदु आगर भेगा थाय छे तो एमां आपणे जवाब लखी शकीए भाई बिंदु जी। त्यार पछी पांचमा प्रश्न में अने छठा प्रश्न में मात्र एक एक याम ज पूछेल छे। जुओ पांचमा प्रश्न में बिंदु डी नो एक्सियाम तो सौथी पहेला तो डी बिंदु क्या आवेल छे प्रथम चरण में હવે એનો એક્સિયામ મતલબ એક્સ અક્ષ ઉપર તમે જુઓ તો એક્સ અક્ષ ઉપર એનું મૂલ્ય માત્ર કેટલું છે છ જેટલું તો આપણે ડી બિંદુનો માત્ર એક્સિયામ લખવો છે એટલે એમાં જવાબ શું આવશે છ બરાબર એક્સિયામ છ એમ પણ તમે લખી શકો છો કે ભાઈ એક્સિયામ છ છે અને છઠ્ઠા પ્રશ્નમાં આવો તો બિંદુ એચનો વાયામ વિદ્યાર્થી મિત્રો બિંદુ એચ અહીંયા ત્રીજા ચરણમાં આવેલું છે જેનો આપણે માત્ર વાયામ કહેવાનો છે મતલબ વાય ઉપરનું મૂલ્ય તો કે માઇનસ ત્રણ છે અહીંયા લખી નાખીએ આપણે માઇનસ ત્રણ। ચાલો હવે સાતમા અને આઠમા પ્રશ્નમાં આવો બિંદુ એલના યામ બિંદુ એલ એલ ક્યાં આવેલું છે એલ બિંદુ અક્ષ ઉપર આવેલું છે કોઈ બિંદુ અક્ષ ઉપર હોય ત્યારે શું કરવાનું એ ખાસ સાંભળજો એલ બિંદુ વાય અક્ષ ઉપર આવેલ છે વાય અક્ષ ઉપર તમે કોઈ પણ સ્થાન આગળ વયા જાઓ તમને એક્સિયામનું મૂલ્ય હંમેશા ઝીરો જ મળશે બરાબર ને તો એલ બિંદુ વાય અક્ષ ઉપર છે ત્યારે તમે જુઓ એક્સનું મૂલ્ય કેટલું થશે આડી રેખાનું મૂલ્ય કેટલું થશે ઝીરો અને વાયએમનું મૂલ્ય પાંચ તો એલ બિંદુના યામ ઝીરો અને પાંચ થાય બરાબર તો હંમેશા યાદ રાખજો વાય અક્ષ ઉપર કોઈ પણ બિંદુ તમને આપેલું હોય એનો એક્સિયામ ઝીરો હોય છે એવી જ રીતે બિંદુ એમ એક્સ અક્ષ ઉપર છે તો જો કોઈ બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તો હંમેશા એનો વાયયામ ઝીરો હોય તો બિંદુ એમનો વાયામ આપણે ઝીરો કરવો હોય તો એક્સિયામનું મૂલ્ય કેટલું છે માઇનસ ત્રણ વાયામ ઝીરો તો ભાઈ ઝીરો વાયના સ્થાન ઉપર કરવાનો એ પણ ખાસ યાદ રાખજો બરાબર અગાઉ ઝીરોનો લખી નાખતા વાયામ ઝીરો છે તો અલ્પવિરામ કરીને પછી જ ઝીરો લખવાના આગળ એક્સિયામનું મૂલ્ય પહેલાં લખવાનું બરાબર ને આ રીતે આપણે આ ટૂંકા પ્રશ્નોના જવાબ આપવાના છે હજી આપણે આગળ વધીએ સ્વાધ્યાય 3.3ના દાખલા પણ ગણી લેવાના છે સ્વાધ્યાય 3.3ની વાત કરીએ તો એ તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 59 ઉપર છે એના પહેલા પ્રશ્નની અંદર આવી જઈએ પહેલા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો આપણને પાંચ જેટલા બિંદુઓ આપેલા છે અને આપણને એવું કહે છે કે યામ સમતલમાં આ બિંદુઓ ક્યાં ચરણમાં ને કઈ અક્ષ ઉપર આવેલ છે એ તમારે યામ સમતલ પર દર્શાવીને જવાબ આપવાનો છે તો આપણે યામ સમતલ લઈ લીધું એક્સ અક્ષ દોરી લીધી વાય અક્ષ દોરી લીધી બિંદુઓ જે છે એ દર્શાવવા માટે આખું પેજ છે આપણે કમ્પ્લીટ કરી લેવાનું પહેલાં હવે આપણે બિંદુઓ પર આવીએ તો સૌથી પહેલું બિંદુ છે એના યામ છે માઇનસ બે ને ચાર તો તમારે શું જોવાનું એક્સિયામ માઇનસ બે વાયામ ચાર તો માઇનસ બે ને ચાર આ રહ્યા આ બંનેને તમે આમ ભેગા કરો તો આ જગ્યાએ ક્યાંક તમને બિંદુ જોવા મળે તો આપણે બિંદુને નામ આપી દેવાનું માની લો કે પહેલું બિંદુ છે તો એને નામ આપી દો બિંદુ એ અને પછી એના યામ લખું એક્સિયામ પહેલાં વાયામ પછી માઇનસ બે ને ચાર બાળકો જોઈ શકો છો આ બિંદુ બીજા ચરણમાં મળે છે તો જવાબમાં લખી નાખવાનું બીજા ચરણમાં બરાબર ત્યાર પછી આપણે આગળ વધીએ બીજું બિંદુ એક્સિયામ માઇનસ એક્સિયામ ત્રણ વાયામ માઇનસ એક તો એક્સિયામ ત્રણ આ જગ્યાએ છે અને વાયામ માઇનસ એક આ જગ્યાએ છે આ બંને અહીંયા ભેગા થાય તમારે આ રીતે લંબરેખાઓ ન દોરવી હોય અને સીધું બિંદુ દર્શાવવું હોય તો પણ ચાલે બરાબર તો આને હું બી નામ આપી દઉં એક્સિયામ ત્રણ છે વાયામ માઇનસ એક છે એટલે બી બિંદુના યામ ત્રણ અને માઇનસ એક થઈ જશે તો એ આપણને ચોથા ચરણમાં મળે છે એટલે અહીંયા લખી નાખવાનું ચોથા ચરણમાં બરાબર એવી જ રીતે ત્રીજા પ્રશ્નના જવાબમાં જુઓ ત્રીજા બિંદુના જવાબમાં માઇનસ એક અને ઝીરો યામ છે એક્સિયામ માઇનસ એક તો એક્સ અક્ષ ઉપર માઇનસ એક તો મળી ગયા બરાબર અહીંયા છે હવે વાયામ તો ઝીરો છે તો મતલબ એ બિંદુ એક્સ અક્ષ ઉપર રહેવાનું છે જ્યારે કોઈ પણ એક યામ ઝીરો હોય ત્યારે બિંદુ અક્ષ ઉપર આવે બરાબર ક્યારે અક્ષ ઉપર આવે તો કે જો વાયામ ઝીરો હોય તો બિંદુ એક્સ અક્ષ ઉપર અને એક્સિયામ ઝીરો હોય તો બિંદુ વાય અક્ષ ઉપર આ ખાસ યાદ રાખજો તો બિંદુ અહીંયા આપણને મળે છે એક્સ અક્ષ ઉપર એટલે એને હું સી ઓફ માઇનસ એક ઝીરો કહી દઉં અને અહીંયા જવાબની અંદર લખી નાખું એક્સ અક્ષ પર બરાબર ત્યાર પછી ચોથું બિંદુ એના યામ છે એક અને બે એક્સિયામ બે એક અને વાયામ માઇનસ બે તો એક્સિયામ એક છે અને વાયામ બે છે એટલે આપણે બિંદુને આ રીતે દર્શાવશું એક્સિયામ એક અહીંયા છે વાયામ બે છે તો આ બંને કંઈક આ જગ્યાએ ભેગા થાય ત્યાં આપણે ડી નામ આપી દઈએ ચાલો એક અને બે ત્યારબાદ એના ચરણ જોઈ લઈએ તો પ્રથમ ભાગની જ અંદર છે એટલે પ્રથમ ચરણમાં જવાબની અંદર લખી નાખવાનું છે ત્યાર પછી પાંચમા બિંદુમાં આવો એક્સિયામ માઇનસ ત્રણ વાયામ માઇનસ પાંચ
तो एक्स एक्स ऊपर माइनस तरह अपन अँ मड़ी गया, वाई एक्स ऊपर माइनस पाँच अँ मड़ी गया। आ बने ने जो आप अँ भेगा करिए तो अँ अपन तीजा चरण में बिंदु मे, एने हूँ नाम आपी दू एफ, एफ ओफ माइनस थ्री माइनस फाइव, बराबर ने। तो जवाबनी अंदर आप लखी नाखसू तीजा चरण में। तो आ रीते तमारे पेला प्रश्नों जवाब आपवानो छे। हजी एक प्रश्न बाकी छे तो एना पछी ए पण करी नाखीए। हवे बीजा प्रश्ननी अंदर अनुकूल स्केल मापनवाड़ा माप लई अने ग्राफनी अंदर आपने केटलाक बिंदुओं दर्शावानुं कहेवामां आवेलुं छे। जो बिंदुओं कई रीते आपेला छे, अहींया आपने कोष्टकनी अंदर पांच बिंदु आपेला छे, जेनो एक्सियम ऊपरनी लाइन में छे, वायम नीचेनी लाइन में छे, बराबर। मित्रों आपणे शुं करवानुं, दरेक बिंदुओने आपणा ग्राफनी अंदर दर्शावता जवाना छे। હવે તમે જે ગ્રાફ પોથીની અંદર બિંદુઓને દર્શાવશો એની અંદર આ એક એક જે ગાળાઓ છે, બરાબર, એક એક ક્રમ છે, એના માટે એક એક સેન્ટીમીટરના માપ તૈયાર જ હશે। તમારે એ રીતે જગ્યા મૂકી અને યોગ્ય સ્કેલમાં પણ એક સેન્ટીમીટર બરાબર એક ખાનું લઈ લેવાનું, રેડી, અને આવી રીતે બંને અક્ષ દોરી અને યામ સમતલ તૈયાર કરી દેવાનું છે। ચાલો હવે એની અંદર આપણે બિંદુઓ કઈ રીતે દર્શાવશું, તો જો પહેલું બિંદુ છે એનો એક્સિયમ માઇનસ બે અને વાયામ આઠ છે, તો એ બિંદુ કઈ રીતે મળે? તો કે એક્સિયમ માઇનસ બે એક્સ એક્સ ઉપર માઇનસ બે પર આવી જાઓ આ જગ્યાએ છે, અને વાય એક્સ ઉપર આઠ ઉપર આવી જાઓ તો એ આ જગ્યાએ, આ બંને કઈ જગ્યાએ ભેગા થાય? તો કે બંને આવી રીતે આપણને, આપણે બંને રેખાઓને જો તમે ભેગી કરો, બરાબર, માઇનસ બે ને આઠવાળી બંને રેખાઓને ભેગી કરશો તો બિંદુ આ જગ્યાએ ક્યાંક તમને મળશે। તો હું ત્યાં નામ આપી દઈશ બિંદુનું માઇનસ બે ને આઠ। હવે તમારે બિંદુની આગળ કાંઈ નામ લખવું હોય તો પણ લખી શકો છો। આવી રીતે તમારે રેખાઓ ન દોરવી હોય તો ગ્રાફ પોથીની અંદર તમને તૈયાર જ આપી છે, તો એ પણ દોરવાની જરૂર નથી, તમારે સીધું જ એ જગ્યાએ બિંદુ દર્શાવી દેવાનું છે। ત્યાર પછી બીજું બિંદુ જુઓ, માઇનસ એક અને સાત, એક્સિયમ માઇનસ એક તો એક્સ એક્સ ઉપર માઇનસ એક મળી ગયા, વાયમ સાત તો વાય એક્સ ઉપર સાત મળી ગયા। તો આ બંનેને આપણે ભેગા કરીએ તો આવી રીતે આપણને, તમે જોઈ શકો છો કે આ જગ્યાએ અહીંયા એ બિંદુ મળે છે, તો એને હું અહીંયા લખી નાખું માઇનસ એક અને સાત, બરાબર। ત્યાર પછી ત્રીજા બિંદુની અંદર એક્સિયમ ઝીરો વાયમ માઇનસ એક પોઈન્ટ પચીસ છે। એક્સિયમ ઝીરો મતલબ એક્સ એક્સ ઉપરની કિંમત છે ઝીરો છે, જ્યારે વાયમ માઇનસ એક પોઈન્ટ પચીસ મતલબ, તો કે એક પોઈન્ટ પચીસ, હવે જુઓ માઇનસ એક અને માઇનસ બેની વચ્ચે છે આંકડો, હું અહીંયા વચ્ચે એક લીટો કરી દઉં તો આ થઈ ગયું એક પોઈન્ટ પાંચ, બરાબર। આ કેટલું થઈ જશે? માઇનસ એક પોઈન્ટ પાંચ થશે, કારણ કે એક અને બેનું અડધું છે। હવે એની બંનેની વચ્ચે પણ જો હજી આપણે એક લીટો કરીએ તો આ માપ છે ને એ માઇનસ એક પોઈન્ટ પચીસ થશે, અડધાનું અડધું, બરાબર। તો એ જગ્યાએ આપણને બિંદુ મળી ગયું, તો અહીંયા લખી નાખવાનું એક્સિયમ ઝીરો વાયમ માઇનસ એક પોઈન્ટ પચીસ, બરાબર। તો તમારે આ રીતે તમારા ગ્રાફમાં એ બિંદુ છે એ મેળવી લેવાનું છે। ત્યાર પછી ચોથા બિંદુમાં જુઓ, એક અને ત્રણ, એક્સિયમ એક વાયમ ત્રણ, એક્સિયમ એક અહીંયા છે, વાયમ ત્રણ અહીંયા છે, આ બંનેને આપણે ભેગા કરીએ તો આ જગ્યાએ આપણને બિંદુ મળે છે એક અને ત્રણ। ત્યાર પછી પાંચમું બિંદુ, એક્સિયામ ત્રણ વાયામ માઇનસ એક, એક્સ એક્સ ઉપર ત્રણ આ જગ્યાએ છે, વાય એક્સ ઉપર માઇનસ એક અહીંયા છે, આ બંનેને ભેગા કરીએ તો અહીંયા તમને એ બિંદુ મળી જશે ત્રણ અને માઇનસ એક। તો આ રીતે વ્યવસ્થિત રીતે આલેખ દોરી એના ઉપર આપણે એક્સ એક્સ વાય એક્સ લઈ અને આ બિંદુઓને દર્શાવી દેવાના છે। એકદમ સરળ દાખલાઓ છે મિત્રો, જોઈ લ્યો વ્યવસ્થિત રીતે।